નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કલ્પેશ તાવીયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતું. મિત્રો, આજની ખેતી માહિતીની અંદર આપણે વાત કરવી છે કે ડુંગળીની અંદર આવતો જે બાફિયો, અને આ બાફિયાના કારણે ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન થાય છે. તો એ નુકસાન ન થવા દેવા માટે આપણે ડુંગળીના પાકની અંદર કેવા પ્રકારની દવાઓનો છંટકાવ કરવો જોઈએ કે કેવા પ્રકારની માવજત આપવી જોઈએ એના વિશે મિત્રો વાત કરવી છે. મિત્રો, ડુંગળીની અંદર આવતો બાફિયો અને ડુંગળીની અંદર આ રોગ થવાના કારણે ઘણી વખત ખેડૂત મિત્રોના ખેતર 80-90% ખેતર છે મિત્રો ફેલ થઈ જતા હોય છે. ડુંગળીની અંદર આવતા બાફિયાની થોડીક વિસ્તારથી આપણે વાત કરીએ તો ડુંગળીની અંદર જે આ બાફિયો આવે છે તે અલ્ટરનેરિયા પોરી નામની ફૂગથી આવે છે. ડુંગળીના બાફિયાના લક્ષણો કેવા હોય એની વિશે થોડીક વાત કરીએ તો ખેડૂત મિત્રો એમ સમજતા હોય છે કે ડુંગળીનો જે ગાંઠિયો છે એ મિત્રો કોવાઈ જાય અને જે નીચે થાય જ. પણ બીજી રીતે આગળ એને જોવા જઈએ બાફિયાને, તો જ્યારે ડુંગળીનો છોડ છે પોસ છે પીળી પડી અને સુકાતી નીચે આવતી હોય અને સુકાઈ અને અડધી આવી હશેથી ભાંગી જતી હોય તો આ પણ એક પ્રકારની અલ્ટરનેરિયા નામની ફૂગ જ છે. ઘણી વખત જોવા જઈએ તો ડુંગળીના છોડ છે એના પાન છે એ પાનની ઉપર બદામી રંગના ધાબા પડે અને પાન છે એ અડધેથી વળી જાય અને ભાંગી જતું હોય તો મિત્રો આ પણ એક પ્રકારની ફૂગ છે. ત્યાર પછી જો હેવી એટેક હોય તો એ સીધો ડુંગળીના ગાંઠિયા ઉપર એટેક કરતો હોય છે અને જે ગાંઠિયો છે મિત્રો પોસો પડી જાય અને ઘણી વખત જો છોડ ઉપાડે જોવામાં આવે તો મૂળ સારા હોય છે પરંતુ જે ગાંઠિયો દબાવવામાં આવે તો એકદમ પોસો પડી ગયેલો હોય છે. તો મિત્રો આ પ્રમાણે જો હોય તો એ ફૂગની તીવ્રતા વધુ હોય છે. મિત્રો, આવું થવા પાછળના અનુકૂળ વાતાવરણની વાત કરીએ તો જ્યારે પણ ભેજનું પ્રમાણ વધે અને વાતાવરણ છે ગરમ હૂંફાળું બને ત્યારે આ પ્રકારની જે ફૂગો છે મિત્રો એટેક કરતી હોય છે. ઘણી વખત આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર વાપરેલું હોય અને ત્યાર પછીના સમયની અંદર વાતાવરણની અંદર ભેજ આવે, વાદળછાયું વાતાવરણ થાય ત્યારે પણ છે મિત્રો આ ફૂગ છે મિત્રો આપણા પાક એટલે કે ડુંગળીના પાકની અંદર એટેક કરતી હોય છે અને બાફિયાની અસર શરૂ થતી હોય છે. મિત્રો, અનુકૂળ વાતાવરણ મળતા જે છોડ છે એની ઉપર ફૂગ છે એટેક કરતી હોય છે, ડેવલપ થતી હોય છે અને શરૂઆતની અંદર છે મિત્રો એ ડુંગળીના પાન છે મિત્રો પીળા પડતા હોય છે અને જે છોડની જે વૃદ્ધિ છે મિત્રો આખી અટકી જતી હોય છે અને છોડને ઉપાડે જોવામાં આવે તો એના મૂળ છે ગુલાબી કથાઈ રંગના જોવા મળતા હોય છે. ગાંઠીઓ છે મિત્રો એકદમ કોહવાઈ ગયેલો જોવા મળતો હોય છે અને દબાવવામાં આવે તો એકદમ પોસવ જોવા મળતો હોય છે. અને ત્યાર પછી ત્યારબાદની અવસ્થાની અંદર જે ડુંગળીનો છોડ છે એ નીચલી અવસ્થાથી સડવાનું શરૂ કરતો હોય છે અને અંતે જે છોડ છે મિત્રો આખો સુકાઈ જતો હોય છે. મિત્રો, આગળ તેના નિયંત્રણની વાત કરીએ તો જ્યારે પણ આપણા પાકની અંદર ડુંગળીના પાકની અંદર જ્યારે બાફિયાના લક્ષણોને દેખાવા મળે ત્યારે મિત્રો આપણે જે પીએચ છે મિત્રો ખૂબ ખેંચાવીને આપવું જોઈએ. ત્યાર પછી આપણે નિયંત્રણની વાત કરીએ તો કે જૈવિક નિયંત્રણ પદ્ધતિની વાત કરીએ તો મિત્રો આ જૈવિક નિયંત્રણ પદ્ધતિની અંદર રિઝલ્ટ આવતા ખૂબ વાર લાગતી હોય છે પરંતુ અને એના રિઝલ્ટો છે તો ખૂબ ધીમી ગતિ આવે છે. એની સાથે સાથે ધીમી ગતિ આવે છે તો એની અંદર જે રિઝલ્ટો છે એ મિત્રો આપણને લાંબા ગાળા સુધીના રિઝલ્ટો મળતા હોય છે. તો કે એની અંદર જે ટ્રાયકોડરમાં 1 કિલો પ્લસ એની સાથે સુડોમોનાસ 1 કિલો અને એની સાથે 100 ગ્રામ આપણે જે માઇકોરાજ આવે છે એનો ઉપયોગ આપણે પ્રતિ એકરની અંદર કરવાનો છે. પરંતુ જે રોગના લક્ષણો આપણા પાકની અંદર દેખાવા મળે ત્યારે જૈવિક પદ્ધતિનો ઉપયોગ ન કરવો અને રાસાયણિક પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણને તાત્કાલિક ધોરણે અંદર રિઝલ્ટ આપણને મળે. અને રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ થયા પછીના સમયની અંદર તમે જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, વાત કરીએ કે રાસાયણિક પદ્ધતિની અંદર પીએચની અંદર આપણે જે થાયોમેથોક્ઝામ પ્લસ લેમડા સાયલોથ્રિન 200 ml અને એની સાથે યુપીએલ કંપનીનું જે સાફિલાઇઝર આવે છે 500 ગ્રામ એ પ્રતિ એકરની અંદર આપણે પીએચ સાથે આપવાનું છે. ત્યાર પછીના સમયની અંદર છંટકાવની અંદર કેવા ફૂગનાશકોનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરીએ તો જે માર્કેટની અંદર ડાયમેથોમોર પ્લસ પાયરાક્લોસ્ટ્રોબિન જે આવે છે 30 ગ્રામ પ્રતિ પંપની અંદર રાખી મિત્રો છંટકાવ કરવાનો છે. એના સિવાય એઝોક્સોટ્રોબિન પ્લસ ક્લોરોથાનોનિલ જે ટેકનિકલ આવે છે 25-30 ml પંપની અંદર રાખી છંટકાવ કરવો અથવા તો મેટાલક્સિલ જે મેન્કોજેબ આવે છે 30 ગ્રામ પ્રતિ પંપની અંદર રાખી એનો પણ તમે છંટકાવ કરી શકો છો. મિત્રો, આના સિવાય પણ માર્કેટની અંદર ઘણા બધા ફૂગનાશકો સારા એવા મળે છે, એનો પણ તમે ઉપયોગ તમારા અનુભવના આધારે કરી શકો છો, કદાચ એનો પણ રિઝલ્ટો ખૂબ સારા હોઈ શકે છે. મિત્રો, આ અલ્ટરનેરિયા નામની જે ફૂગ છે એ એરબોન ડિઝીઝ એટલે કે જે હવા દ્વારા ફેલાતો રોગ છે, પવન દ્વારા ફેલાતો રોગ છે. એના જે સ્પોર હોય છે એ જમીનની અંદર પણ હોય છે એટલે જમીનની અંદર હોવાના કારણે એ જમીનજન્ય જમીન દ્વારા પણ એ મિત્રો આગળ વધતો હોય છે અને આ પવન અને જમીન દ્વારા આ જે ફૂગ છે એનો મિત્રો અલ્ટરનેરિયા ફૂગ છે એનો વ્યાપ વધતો હોય છે. તો મિત્રો, આ હતી આપણે ડુંગળીના પાકની અંદર આવતો બાફિયો અને એની અંદર આપણે કેવા પ્રકારની માવજત લેવી જોઈએ, કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ એની વિશેની વાત. મિત્રો, તમે પણ જો ડુંગળીનું વાવેતર કરેલું છે તો તમારે જો અત્યારે પાકની અંદર જો આ લક્ષણો જણાય તો તમે રાસાયણિક પદ્ધતિની અંદર આપણે બતાવ્યા પ્રમાણે ફૂગનાશકો કે પીએચ તમે આપી શકો છો. જો તમારે પાકની અંદર અત્યારે આ પ્રમાણેના લક્ષણો નથી
અને જો તમારે આગોતરું આયોજન કરવું છે તો આપણે આગળ વાત કરીએ પ્રમાણે ટ્રાઇકોડરમાં પ્લસ સ્યુડોમોનાસ અને માઇકોરાજાનો ઉપયોગ તમે તમારા પાકની અંદર કરી શકો છો. ખૂબ સારા રિઝલ્ટો મળે છે અને જૈવિક પદ્ધતિની અંદર ખૂબ સારા અને લાંબા ગાળાના રિઝલ્ટો મળતા હોય છે. તો મિત્રો, વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે, જો સારી લાગી હોય તો વિડીયો લાઇક કરજો. આપણા અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિમોલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું.